લવ્ય વિદ્યા સંકુલ વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અભ્યાસ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો પહેલો સવાલ બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ખમમા ઓવારણા અભાગી કે સાચવજી તો સાચો જવાબ આવશે ખમ્મા બીજું બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે માથે હાથ ફેરવે છે ઓવારણા લે છે હાથ પકડી ઊભો કરે છે કે સતત એની સાથે રહે તો સાચો જવાબ આવશે ઓવારણા લે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલું કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તો એમાં આપણે લખી શકીએ તને ઓળખું છું મા કાવ્યમાં ઉનાળાની માફક જો કોઈ મુસીબત પીડા સહન કરવાની આવે ત્યારે માતાની એક મીઠી લહેરખી એટલે કે માતાની મમતાની એક મીઠી લહેરખી કવિને મળી જ જાય છે બીજું માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છ તો એમાં આપણે જવાબ લખી શકીએ માની મમતાને ન પામનાર માટે કવિ અભાગી શબ્દ પ્રયોજે છે અથવા અભાગી શબ્દ વાપરે છે ત્રીજો સવાલ કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે તો એમાં આપણે લખી શકીએ કે તને ઓળખું છું માં કાવ્યમાં કવિ માતાની દરેક સ્મૃતિને તીર્થરૂપ ગણે છે અને એ સ્મૃતિરૂપી તીર્થની કવિ પરિક્રમા કરે છે ચોથું એકલવાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે તેમાં આપણે લખી શકીએ કવિ કહે છે માતા કવિની સામે રડતી નથી કવિની હાજરીમાં તેના આંસુ પાપણે આવીને અટકી જાય છે કવિની ગેરહાજરીમાં માતા ચોમાસાના વરસાદની જેમ ચોધાર આંસુએ એકલા રડી લે છે એ સંદર્ભે એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એટલે એમાં સવિસ્તર ઉત્તર લખવાના રહેશે પહેલો સવાલ કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે તો એમાં આપણે કવિતાના આધારે લખી શકીએ કે ઉનાળાની લૂની માફક જો કોઈ મુસીબત આવે તણખલાની જેમ જીવનમાં મુસીબત આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિક્કારે અથવા ઉપેક્ષા કરે ત્યારે કવિને માતાની મમતાનો સહારો મળી રહે છે એટલે આવા પ્રસંગે માતાની મમતા કવિ અનુભવે છે ત્યાર પછી બીજો સવાલ તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો તો એમાં તમે જાતે પણ લખી શકો કે તમને તમારી માતા શા કારણે ગમે છે તો એમાં આપણે લખી શકીએ મને મારા માતા ગમે છે મારી બધી મૂંઝવણ એ કહ્યા વગર સમજી જાય છે મને કોઈ ઈજા થઈ હોય અથવા તો હું બીમાર હોઉં ત્યારે તે મારા આહારથી માની સ્વાસ્થ્ય સુધીનું ધ્યાન રાખે છે હંમેશના મારા ખોરાકમાં તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે મારી મૂંઝવણની સમસ્યા પણ તે ઉકેલે છે અભ્યાસમાં પણ તે મને ખૂબ મદદ કરે છે અભ્યાસમાં મને અઘરા લાગતા વિષયો સરળ રીતે સમજાવી જાણે છે અભ્યાસમાં તે ચર્ચા પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન પણ કરે છે જીવનમાં ઉપયોગી તેવી વાતો પણ તે કરે છે આથી મારા માતા જ મારા આદર્શ છે ત્યાર પછી ત્રીજો સવાલ મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો તો એમાં આપણે લખી શકીએ કે મોટો થઈને હું મારી માતા પ્રત્યેની મારી દરેક ફરજનું પાલન કરીશ તેના ખોરાક અને તંદુરસ્તીનું ધ્યાન રાખીશ જેમ કે માતા અત્યારે આપણા ખોરાક અને તંદુરસ્તીનું ધ્યાન રાખે છે તે પ્રમાણે તેને માટે ધાર્મિક પુસ્તકો લઈ આવીશ તેને ધાર્મિક સ્થળોએ લઈ જઈશ આ ઉપરાંત તેના મનપસંદ અન્ય સ્થળે પણ તેને લઈ જઈશ હું મારી માતાને ખુશ રાખવાના મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ ત્યાર પછી ચોથો સવાલ પરકમમાં કોની કોની કરવામાં આવે છે અને શા માટે તો એમાં આપણે લખી શકીએ પરકમમાં પર્વતની મંદિરની નદીની ગાયની ભગવાનની મૂર્તિની કરવામાં આવે છે તેનાથી મનને શાંતિ મળે છે જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ પૂરું પાડે છે તેથી તેની પરકમમાં કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો તેમાં પહેલી કાવ્યપંક્તિ છે તરણા પેથે ચાવે ત્યાંથી લઈને તરી મમતાના ટેકે એટલે આખી કાવ્ય પંક્તિ શું આવશે કે તરણા પેથે ચાવે કે હળસે લે કોઈ ફેંકે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે તો એની સમજૂતી આપણે લખી શકીએ કે તણખલાની જેમ જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કરવાની આવે કોઈ સ્વજન ધિક્કારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માં હું તારી મમતાના સહારે ઊભો થાઉં છું ત્યાર પછી બીજું છે ઘરથી જાઉં દૂર ત્યાંથી લઈને કરું પરકમમાં તો આખી પંક્તિ આવશે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદાના પામે સ્મરણ સ્મરણ તે તીરથધારી એમ કરું પર લખી શકીએ કે માતા હું ઘરથી ધારાથી દૂર હોવા છતાં તું મારી આંખ સામે જ હોય છે એવો કોણ બદનસીબ હોય કે જે માતાને આમ હંમેશા ના પામતો હોય આમ કવિ માતાની સ્મૃતિને જ તીર્થ સ્વરૂપ ગણે છે અને એ સ્મૃતિને જ તીર્થરૂપ ગણેલી સ્મૃતિની જ પરિક્રમા એટલે કે પરિક્રમા કરે છે આથી કવિ કહે છે કે માતાની સ્મૃતિને મુશ્કેલીના સમયે શક્તિ સ્વરૂપ ગણે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ માં વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો તો એમાં તમારે કોઈ પણ ધોરણમાંથી તમને માતા વિશેની કવિતા મળતી હોય યા તો કોઈ પણ પુસ્તકમાંથી તો એમાંથી પાંચ પંક્તિ તમારે જાતે લખવાની રહેશે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો પહેલું નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોષમાંથી શોધીને લખો તેમાં છે પહેલું મારગ એટલે રસ્તો અથવા સડક બીજું અભાગી એટલે અભાગ્યું અને કમનસીબ ત્રીજું સદા એટલે હંમેશા રોજ ચોથું સ્મરણ એટલે યાદ અને સ્મૃતિ અને પાંચમું લહેરખી એટલે મોજા અને તરંગ પ્રશ્ન બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તો એમાં આપણે લખી શકીએ પહેલું છે આંખ એટલે નયન અથવા લોચન બીજું સમુદ્ર એટલે સાગર અથવા જલધી આકાશ એટલે નભ અને ગગન શશી એટલે ચંદ્ર અથવા સુધાકર અને રાત્રિ એટલે નિશા અને શર્વરી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલું છે અભાગી તો અભાગીનું વિરોધી થશે સદભાગી ત્યાર પછી સ્મરણ તો સ્મરણનું વિરોધી થશે વિસ્મરણ પ્રશ્ન ચાર સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો જેમ કે માં તો ખમ્મા એટલે જે બે છેલ્લે સરખો ઉચ્ચાર થતો હોય એવા શબ્દો શોધીને લખવાના છે તો બીજું છે આંસુ તો એની સાથે લખી શકાય ચોમાસું ફેંકે ટેકે સામે પામે થેન્ક યુ